राजकोट जिल्लाना ઉપલેટા તાલુકામાં સમસ્ત નીલાખા ગામ દ્વારા પ્રથમ સમૂહલગ્ન યોજવામાં આવ્યો। દીકરી વાલનો દરિયો ગણાય છે અને દીકરીઓને જેટલું આપો તેટલું ઓછું છે। આવી જ વાલી દીકરીઓ માટે સરકારે પણ ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે, જેથી કોઈ ગરીબ કે મધ્યમ પરિવારોને દીકરી બોજ કે બાધારૂપ ન લાગે। આવી જ દીકરીઓના કન્યાદાન માટે ઘણા સમાજ અને સંસ્થાઓ દાન આપતા હોય છે, જેનો સુંદર દાખલો આપ્યો તે સુરતના એક વેપારી અને સમાજ સેવક એવા, એ હાલમાં જ સૌથી વધુ એટલે 1301 સમૂહલગ્ન કરી કન્યાદાન આપ્યા હતા, જેનો ઉદ્દેશ લઈ ઉપલેટા તાલુકાના નાના એવા નીલાખા ગામમાં સમગ્ર ગ્રામ સમાજ દ્વારા 10 દીકરીઓના પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામ દ્વારા તમામ દીકરીઓને કર્યાવર સહિતનું તમામ આયોજન પણ કરાયું હતું। આ પ્રથમ સમૂહલગ્ન હોય જેમાં 10 કન્યાઓને કન્યાદાન આપવાનું આયોજન કરેલ છે, પણ આવનારા સમયમાં ગામ લોકો સાથે મળી આ સંખ્યામાં દર વર્ષે વધારો થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં દાતાઓ તેમજ મુખ્ય મહેમાન તરીકે સુરતથી આવેલ રઘુભાઈ હુંબલ, દિનેશભાઈ ખટારિયા, શાંતાબેન ખટારિયા, જેઠાભાઈ પાનેરા તેમજ સમગ્ર ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। વિપુલ દામેચા, જેડેશ ટીવી, ઉપલેટા।